નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ મજાની રેલગાડી દોરી કે નહીં તમે બધાએ? પછી સરસ મજાના બાકસના ખોખા લઈ અને એની પ્રવૃત્તિમાં પૈડા કરવા હોય તો તમારે જુઓ, નકામાં આપણા શીશા પડ્યા હોય ને એના પૈડા કરી શકાય. અને રંગબેરંગી બાકસના ખોખા એની સરસ મજાની તમારે ગાડી કરી શકાય. તમે બધા કરજો. અને આપણે નજીકમાં પાલિતાણા આપણે ટ્રેન જાય છે, તમારા સગા સંબંધી હોય તો આપણે ક્યારેક કઈ પ્રસંગોપાત જવાનું થયું હોય તો તમારે ગાડીમાં બેસી અને જઈ શકાય છે. હવે આમાં જુઓ, તમને સરસ મજાના ચિત્રો આપ્યા છે, તમારે એક યાદી તૈયાર કરવાની છે. નોટમાં તમારે બધા વાહનો આવી જાય એવી રીતે બધા વાહનોના નામ તમારે લખવાના છે, એ તમારે સ્વાધ્યાયમાં કરવાનું છે. હવે આગળ પાના નંબર 78 ઉપર આવ્યું છે, જુઓ સરસ મજાનું ચિત્ર છે. એમાં પોલીસની ગાડી પડી છે અને એમ્બ્યુલન્સ પડી છે અને ઉપર જુઓ તમે આગ લાગી છે તો માણસો ભેગા થઈ જાય છે અને ફાયર બ્રિગેડની ગાડી આવે છે તો માણસો છે એ ઊભા ઊભા પાણીથી આગ ઓલવવા માટે પ્રયત્ન કરે છે. તો આવા બધા અમુક વાહનો છે એ ઇમરજન્સી તાત્કાલિક આપણે વાહનોમાં પાણી હોય, ઓક્સિજન હોય, આવું બધું હોય તો આપણને તાત્કાલિક કામમાં લાગે છે. ચિત્રમાં તમે શું જુઓ છો? જુઓ, જોઈ શકાય છે ને તમારે, તમે કયા કયા વાહનો જોઈ શકો છો આ તમારે તમારી યાદીમાં લખવાનું છે. આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? ક્યારેક કોઈની દુકાનમાં શોર્ટ સર્કિટ થયો હોય તો પણ આગ લાગે, ક્યારેક પંખા એમાં પણ વાયરિંગમાં કાંઈ વાંધો હોય તો આગ લાગે અને તરત જ આપણે એમ્બ્યુલન્સ બોલાવીએ, ફાયર બ્રિગેડવાળા માણસોને બોલાવીએ છીએ તો એ લોકો તરત જ આવે છે અને આગ ઓલવવાના પ્રયત્ન કરે છે. પછી પોલીસની જીપ આવે તો એ પણ તરત જ ફરિયાદ નોંધે છે અને તરત જ આપણને ઉપયોગી થાય છે. તો આ બધા વાહનો છે એની આપણે બધાને ખૂબ જ જરૂર પડે છે. પહેલાના જમાનામાં વાહનો હતા જ નહીં. પહેલા શું હતું તો કે ઘોડા ગાડી હતી, બાળકો બધા મુસાફરી કરવા શેમાં જતા? તો કે બળદ ગાડા હતા, ઘોડા ગાડી હતી. પહેલા કઈ વાહનો એટલા બધા હતા નહીં. ધીમે ધીમે વાહનોનો વિકાસ થતો ગયો અને અત્યારે તો ખૂબ જ આપણને વાહનો મળ્યા જ કરે છે. તો સરસ મજાનું તમારે ચિત્ર દોરવાના છે, તમારે સરસ મજાની ગાડી બનાવવાની છે પ્રવૃત્તિમાં અને એમાં રંગ પૂરવાનો છે. પછી પાના નંબર 79 ઉપર પણ સરસ મજાનું ચિત્ર આવ્યું છે, પ્રવૃત્તિ જ કરવાની છે એમાં પણ તમારે. તો સરસ મજાનું તમે ચિત્ર કરજો.